મારા આપઘાતત કરી નાખ્યો. અરે કંટાળી ગયો છું યાર, કારણ કે મારા ઘરે બધા મારા જેવા દેખાય છે, ગોળ અને નાના. મોલમાં ફરતા જઈએ ને તેવું લાગે ટેલિટબીસ ફરી રહ્યા. તૈયાર થઈને જઈએ તેવું લાગે ચાર બપ્પીલેરી હાઇટવાઇઝ ફરી રહ્યા. આપઘાત કરવાનો બી ટ્રાય કર્યો. એક દિવસ આખી બોટલ રેડ કિલ પી ગયો, પછી ખબર પડી મમ્મી અંદર મુખવાસ ભરેલો. હમણાં લોકડાઉનમાં મારે મારી જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પડ્યો, ન તો કરવો તોય, કારણ કે કેટલું બિંજ કરવાનું યાર. અને આપણે છે ને જ્યારે પોતાની જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ ને ત્યારે સારા વિચાર આવે જ નહીં, ખરાબ વિચાર જ આવે કે હું શું કરું છું, હું કેમ પેદા થયો, મારું બોક્સર ક્યારે સુકાશે, એવા બધા જ વિચાર આવે. એક દિવસ હું કર્સ જોતો હતો તો મારું પેલું ટ્રિગર થયું કે હું પેદા થયો તો મારે જવું છે, મારે જાણવું છે મારો પર્પઝ લાઈફમાં શું છે. એટલે મારી ગર્લફ્રેન્ડનો મેસેજ આવ્યો, મને કે વોચ યુ ડુઇંગ, મેં કીધું વોચિંગ કર્સ, તો કે ઓ માય ગોડ ઋષિ કપૂર વોઝ સચ અ ક્યુટી નો, મેં કીધું ના હું હિમેશ રેશમિયા વાળું જોઉં છું. તો એનો રિપ્લાય આવ્યો, આઈ ડોન્ટ થિંક ઇટ્સ વર્કિંગ એનીમોર. એને મારો બ્રેકઅપ કરી નાખ્યું યાર. અને પછી ડબલ ટ્રિગર થઈ ગયું, મેં કીધું હવે મારે જાણવું જ છે હું ક્યાં પેદા થયો, આ પ્લેનેટ પર પર્પઝ શું છે મારો, કેમ પેદા થયો. હું પપ્પા પાસે ગયો, મેં કીધું હું પેદા થયો તો એ લઈ જાવ, તો કે ના હમણાં મારે મિર્ઝાપુર પૂરું કરવું. એટલું સિરિયસ છે યાર પપ્પા, લઈ જાઓ, તો કે સારું ચાલ. પાર્કિંગમાં ગયા, ગાડીની બેક સીટ ખોલીને કે અહીં થયો તો તું, આપઘાત જ કરી નાખો છો યાર. પણ કેટલા લોકો સ્ટેટ બોર્ડમાં ભણ્યા છે, એક્ઝામ નોઈસ. કેટલા લોકો સીબીએસસીમાં ભણ્યા છે, એક્ઝામ નોઈસ. આઈ હેટ યુ. એ લોકો પાસે બધું હોય છે ખબર છે, સારી સ્કૂલ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી છોકરીઓ, સારા છોકરાઓ, હવાવાળા બોલ. અમને વગર હવાનો બાસ્કેટબોલ આપીને કે રમો, વગર હવાનો બાસ્કેટબોલ ડ્રીબલ કરતા હોય, અને પછી એનાથી જ ફ્લાઇંગ ડિસ્ક રમવાનું. અને એ લોકોના યુનિફોર્મ યાર, બધા બ્રાન્ડેડ કંપનીના એડિડાસ રીબોકના યુનિફોર્મ પહેરે, આપણે અહીં બાટાના બૂટ પહેરવાના, એમાંથી બી અંગૂઠો બહાર નીકળતો, અને અંગૂઠાનો નખ નહીં કાપવાનો, કેમ, કારણ કે અહીં ખંજવાળ આવે તો કામ લાગે. પણ એ લોકો પાસે એક પેલી બહુ જોરદાર વસ્તુ છે, જેમ કહેવાય કર્સિવ આલ્ફાબેટ. અમારી સ્કૂલમાં કેપિટલ એબીસીડી, સ્મોલ એબીસીડી, ફ્રી પીરિયડ. અમારી માટે આર્ટ છે કર્સિવ આલ્ફાબેટ. મેં જોયું છે લોકો એસે લખવા બેસે ને તો પેપર પર પેન મૂકે અને પછી ત્યારે જ ઉપાડે જ્યારે એસે પતી ગયો હોય. અહીંયા અમે લોકો એ લખીને વિચારતા કે આ બી છે કે ડી છે. એવું કેમ થાય ખબર, જ્યારે તમને લોકોને કર્સિવ આલ્ફાબેટ શીખવાડતા હતા ને ત્યારે અમને અમારા ઇંગ્લિશ ટીચર ઇંગ્લિશ ગુજરાતી ભણાવતા હતા. અને હશે, એમના ટીચર્સ ક્વોલિફાઈડ હશે માની લઉં છું, અમારા તો ગેરંટીડ નથી યાર. એક દિવસ પીટી ટીચરો, બીજા દિવસ સંસ્કૃત ભણાવવા આવે, ગાયત્રી મંત્ર બોલીને કે ફ્રી પીરિયડ. હિસ્ટ્રીની ટીચર ચાલુ ક્લાસમાં રડી પડે, કારણ કે કોક સિરિયલમાં મિહિર છઠ્ઠી વખત મરી ગયો હોય. સાયન્સનો ટીચર કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલમાં એક ગ્લાસ પાણી લે, અંદર ઈનો તોડીને નાખીને કે એક્સપેરિમેન્ટ, અને પછી એ જ પી જાય, આ મજા આવી ગઈ. બીજી એક બહુ પેલી એક વસ્તુ છે, જેમ કે પ્રી બોર્ડ એક્ઝામ ખબર છે, પ્રિલિમ્સ નહીં, પ્રિલિમ્સ સારી વસ્તુ છે, પ્રી બોર્ડ એક્ઝામ કાવતરું છે. કે જઈ આપણે પૈસા ભરીને બીજી સ્કૂલમાં એક્ઝામ આપવા જવાનું, ખબર પડે આવડે તો ઘંટોય નહીં. તો હું ગયો હતો, નસીબથી મારી આગળ પાંચ જણા સીબીએસસી ને મારી પાછળ પાંચ જણા સીબીએસસી વાળા. સાયન્સનું પેપર હતું, કંઈ જ ના આવડે, એટલે પહેલાં તો પેલો ઇનોવાળો એક્સપેરિમેન્ટ લખી નાખ્યો પાંચ માર્ક માટે, પછી મને તો કોપી કરવી પડશે. તો મારી આગળ એક બેન બેઠા, બહુ જ સુંદર, અતિશય સુંદર યાર, એ સીબીએસસી ઇન્ટરનેશનલ બોર્ડ બહુ સુંદર હોય, કરણ જોહરે કાસ્ટિંગ કર્યું એવું લાગે, સખત સુંદર. તો એમાં થયું શું કે એમના વાળ મારી બેન્ચ પર આવતા હતા, તો થોડી વાર તેમના વાળ જોડે રમ્યો, ચોટલો કરી આપ્યો. પછી મને ખબર પડી એમને ડેન્ડ્રફ છે, તો હાર્ટ અટેક આવ્યો. નહીં નહીં નહીં, પછી મને તો હવે પાછળવાળાને જ પૂછવું પડશે. પાછળ એકદમ ગોરો ચિટ્ટો બોડી બિલ્ડર, ચોરસ મોડાવાળો સુનિલ શેટ્ટી ટાઈપ, એની જો લાઈન એટલી શાર્પ યાર, એનાથી શાક સમારી શકે. મેં કીધું હવે સુનિલને જ પૂછવું પડશે. મેં કીધું એ સુનુ, સુનુ બતાવીને લાવે સુનિયા. તો સુનિયાએ મને લુક આપ્યો, એણે મને કેવો લુક આપ્યો ખબર, એ સુનિયા બતાવીને લાવે. મેં પેલા સરને કીધું આને ડુંગળી સુંગાડો યાર.
હવે પેલા બેન સિવાય કોઈ ઓપ્શન હતું નહીં, એટલે પહેલાં તો મેં સ્કેલ લીધી, સ્કેલથી એના વાળ હટાયા, ખભા પર ટેપ કરીને કીધું પ્લીઝ બતાવો ને, અને બિચારી બહુ ડાઈ, સખત ડાઈ, એનું મોઢું જોઈને ખબર પડે એ ડૉક્ટર થશે એટલી ડાઈ. એણે શું કર્યું, એની એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી આખી ભરેલી જતી ને મને આપી દીધી, પણ આખી કરસીવમાં હતી યાર, કંઈ ઉકલે જ નહીં, અને ટાઈમ જતો હતો, એટલે મેં શું કર્યું, મેં એની સપ્લિમેન્ટરી મૂકી, એની પર મારી કોરી સપ્લિમેન્ટરી મૂકીને આખું ઘૂંટી કાઢ્યું, પેપર આપીને નીકળી ગયો. રિઝલ્ટ આવે ત્યાં સુધી એમ શાંતિ હોય, રિઝલ્ટના દિવસે વધારે ખુશ થઈ ગયો, કારણ કે એના બધે ફોટો લાગેલા કે પ્રી બોર્ડ એક્ઝામ ટોપર, આંખો કાતારા, સિતારા, ચમત્કાર, આવ્યું બધું, મેં કીધું વાહ સરસ આપણે પાસ. એટલે મારી ઘરે પોલીસ આવી ગઈ, પોલીસવાળા એમ કે ઓમ ભાઈ તમે, મેં કીધું હા, તો કે તમે પ્રી બોર્ડ એક્ઝામમાં કોપી કરેલું, મેં કીધું તમારી જબરી પ્રાયોરિટી છે, કાપલીવાળા પકડવા નીકળ્યા છો, તો કે ના ધીસ ઇઝ સિરિયસ નેશનલ સિક્યોરિટીનો સવાલ છે, તમારે મારા જોડે આવવું પડશે. કીધું સારું, એ જીપમાં બેસાડીને સિટીની બહાર એક ગ્રાઉન્ડમાં લઈ ગયો, એ ગ્રાઉન્ડમાં મોટો તંબુ હતો અને તંબુની અંદર બધા જ હતા, CIA, CSA, DEA, SWAT, પોલીસ, NASA, ઇસરો, તારક મહેતાવાળો અય્યર, બધા ટોળું કરીને ઉભેલા ને વચ્ચે મારું પેપર પડેલું, બધા વિચારે લેંગ્વેજ કઈ છે યાર. એટલામાં હું ગયો તો બધા મારો ઇન્ટરવ્યુ લેવા માટે, કે શું થયું તમને, માતાજી આવ્યા હતા, જાદુ આવ્યો હતો, શું થયું તમે, એલિયન લેંગ્વેજ આખી. મેં કીધું ભાઈ હું પાસ થયો કે નહીં એક યાર, તો કે એ બધું અમને નહીં પૂછવાનું, તો હું સેડ થઈ ગયો, સેડ થઈને પથ્થર પર જઈને બેસી ગયો, કારણ કે પિક્ચરમાં બતાવે સેડ થાય તો પથ્થર પર જઈને બેસી ગયો. એટલામાં પેલો નાસા વાળો દોઢ ડાયો આવ્યો, મને કે ડોન્ટ ફીલ સેડ, આઈ વિલ મોટિવેટ યુ. મેં કીધું કરો. પછી એણે મને એક કોટ કીધો, એણે મને કીધું ફેલિયર ઇઝ જસ્ટ અ સ્ટેપ ટુવર્ડ સક્સેસ. મેં કીધું તમારા બાપાને ઓળખો છો, બાંધીને મારશે, તો કે CBSE? મેં કીધું ના સ્ટેટ બોર્ડ. અચ્છા બરાબર.